રાજકોટમાં પીજી વિસ્તીલના એમડીના નામે ઓડિયો વાયરલ થયો છે. અમરેલીના કર્મચારી સાથેની વાતચીતનો આ ઓડિયો વાયરલ છે. વાયરલ ઓડિયોમાં અપશબ્દોની ભરમાર છે. મનીષ પંડ્યા નામના કર્મચારીને ધમકાવવામાં આવી રહ્યું છે. જોકે ફરિયાદી મનીષ પંડ્યા પોતે શંકાના દાયરામાં છે. પીજી વિસ્તીલના એમડીના નામનો દુરુપયોગ થયો હોવાની પણ શંકા છે. રૂબરૂ સાહેબ, રૂબરૂ જ આવ્યા હતા અમે. આપ સાહેબ મળ્યા નહોતા, રજૂઆત આપવા માટે રૂબરૂ જ આવ્યા હતા. બરાબર, મેડમ ને અમે મળ્યા હતા. ખરા, મેડમ ને અમે રૂબરૂ રજૂઆત આપેલી જ છે. અને અમારી સાહેબ 13/5/19 ની રજૂઆત છે. અને આપ સાહેબ ને રૂબરૂ રજૂઆત અમે કરી જ હતી બે વાર ની મુલાકાત દરમિયાન. હાલો, છાપામાં મેં નથી આપેલું સાહેબ. અમે તો રજૂઆત છે ને રાઇટિંગ માં ઓન રેકોર્ડ આપેલી છે. અને સંસ્થા માટે સાહેબ આપેલી છે, ઓન રેકોર્ડ ફરિયાદ છે. હે સાહેબ, ગાળું બાળું કે ઓલું કરવાનો કોઈ અર્થ નથી હો સાહેબ. કેમ કે અમે જે આપ્યું છે એ સાહેબ બધું રેકોર્ડ સાથેની વિજિલન્સ માં સાહેબ અમે ફરિયાદ આપેલી છે. અમારી ફરિયાદ ના આધારે આખું માહિતી તૈયાર થઈ છે. બરાબર, કોઈ જવાબદાર સામે પગલા ભરાણા નથી. અને અમારી સામે બધાની સામે સમજી લો કે બધા નિર્દોષો કર્મચારી ઉપર કાર્યવાહી થયેલી છે. હું ક્યાં અધિકારી મોટો કર્મચારી હતો? બોર્ડ ની કઈ નથી સાહેબ. અમે જે છે ને જવાબદારી પૂર્વક સાહેબ ઓન પેપર આપ સાહેબ ને લેખિત આપેલું છે. તું તારે નોકરી ખાલી કે બીજા ગોદા લેતો ને કે ટ્રાન્સફર થઈ જાય કચ્છ બસ માં? મોર્નિંગ માં ફોન કરજે, હવે મારે ક્યાં કરવાનું સાંભળ. આજે હું ઓફિસે આવ્યો છું. એમના વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી પણ શરૂ કરશું અને સાંજે મેં મારા વકીલ, જે કંપનીના વકીલ છે, એમને પણ બોલાવ્યા છે. તો કયા પ્રકારના લીગલ એક્શન એમના વિરુદ્ધમાં પરસ્યુ કરી શકાશે એ બધી બાબતો અમે ઉપર કોલ આવ્યું હતું રાત્રે ને, ત્યારે પાછળથી એક વ્યક્તિ બીજો કોઈ બોલતો હતો. તો એમને પ્રશ્ન પણ કર્યો હતો, ભાઈ તમને પીછેથી કોણ શીખવાડે છે શું કહેવાનું? તો બીજો એક વ્યક્તિ એમાં ઇન્વોલ્વ હતો જ. અને આજે સામેથી કોલ આવ્યું છે, કદાચ એ જ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ કર્યું હશે. પણ જો એમનું સીડીઆર નીકળશે તો એમાં ખરી હકીકત આવી જશે. કે કયા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ લાગે છે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી કોલ કરાવીને આ ઓડિયો ક્લિપ તૈયાર કરીને એને જાણી જોઈને કર્યો છે. અને આ વ્યક્તિ આવું કામ કરવા માટે ટેવાયેલો છે. મને અમરેલીના એસપી સાહેબે પણ એમના વિરુદ્ધમાં રિપોર્ટ કરેલું છે. ત્યાંના જે લોકલ ધારાસભ્ય છે જયમીન કાકડીયા, હા, તો એમને પણ મને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે લેટર લખેલું છે. અત્યારનું નહીં, પહેલાં આ પ્રસંગ નહીં, પહેલાંથી એમનું લેટર આવેલું છે. અને અન્ય ઘણી બધી અરજીઓ એમના વિરુદ્ધમાં મારી પાસે છે. અને એ બધી અરજીઓ રૂટીનમાં અલગ અલગ ચેનલમાં કાર્યવાહી હેઠળ છે જ. પણ આ વ્યક્તિ આવી બધી કરતૂત કરવા માટે ટેવાયેલો છે.